નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, જોઈ રહ્યા છો મારા ભત્રીજાના લગ્ન હાર્દિકના, મારા ભાઈના દીકરો હાર્દિક. અહીં એની કાકી, મોટા મમ્મી અને હું છું ફ્રેન્ક. જાન જઈ ગઈ છે આપણે વિથોણ ગામે અને સમૂહ લગ્નમાં છે. તો અહીં વિથોણ ખેતા બાપાના મંદિરે બધા આવી ગયા છીએ. અહીં થોડીક ફોટોગ્રાફી કરી લઈ પછી આગળની વિધિ તમને બતાવતા જઈ. આ મારા દીકરો, આ મારા ભાભી છે ચેતના ભાભી અને એમનો દીકરો હાર્દિક. રમેશભાઈ મારા ભાઈ છે, એમના ત્રણ દીકરામાં એ મોટો. અને અહીં જો ફૂલડાની તૈયારી થઈ રહી છે. દ્રષ્ટિ છે, મોનું છે, નેહા છે. અહીં ફૂલ નડાડ્યું ફઈ નીચે લેતા જાઓ કે તો કેટલા સરસ મજાના ફૂલ છે, તૈયારી કરી રહ્યા છે. બધા યુટ્યુબર છે એટલે એક એકથી ચડિયાતી બધી સલાહ હું આપે આપણને, બરાબર ને. અહીં જો અનિલ સ્વયંસેવક તરીકે ગયો હતો એટલે અહીં આવતો તો કહેવા માટે કે આટલી તૈયારી કરજો ન કરજો. જરાક ઝલક મેં બતાવી. અહીં સામેની સાઈડમાં બધા વરઘોડિયાના ફોટા પડાતા હતા. ખેતા બાપાના સ્થાને આમ બહુ જ સરસ છે, ફોટા પણ સરસ પાડી શકાય અને વાતાવરણ પણ ખૂબ જ સરસ, કુદરતી મજા આવી જાય એવું. તો અહીં બધા અનિલ રમાડે છે બેબીને, બધા બનેવીઓ ઊભા છે અને સામેની સાઈડ બધા વરઘોડિયા પોતપોતાની રીતે બધા ફોટા પાડી રહ્યા છે. જ્યાં સુધી સામૈયું ન થાય બોલાવે નહીં ત્યાં સુધી. અહીં સામૈયાની થઈ ગઈ તૈયારી. એની બહેનો બધી આડી આવડી હતી ત્યાં સુધી મેં લઈ લીધી ડબૂડી. મેં કીધું મને આપો, હું થોડીક વાર લૂણ ગોળીનું કામ કરી દઉં. ફઈ છું પણ તો એની બહેનો આવે આવે ત્યાં સુધી મેં કીધું મને હરક કરવા દો, નાની ફઈ છું ને. એટલે જો આપણે થોડીક વાર લીધું ત્યાં સુધી એની બહેનો આવી ગઈ. અહીંયા હવે મારી ભત્રીજી નેહાએ લીધું અને મેં કીધું મને આપી દે ફોન, તેથી હું કરી લઉં વિડીયો. તો સરસ મજાના સ્થાનમાં સરસ ગીતો ગવાય છે, મંત્રોચ્ચાર પણ આગળ સંભળાશે. અહીં ગીતો સંભળાઈ રહ્યા છે અને આપણે આગળ જઈ રહ્યા છીએ. ચેતન કુમાર અભિવાદન આપતા આપતા આગળ વધે. અહીં સામા પક્ષે બધા રાહ જુએ છે. અહીં સમૂહ લગ્ન હતા ને એટલે એવું હોય કે સામેથી પછી ઘડી લઈને પહેલેથી ના આવે આવું અને પછી અહીં ઘડી આવે અને એનું સામૈયું થાય. તો અહીં ઘડીની તૈયારી થઈ ગઈ છે અને આપણે સામે માંડવે પધાર્યા છીએ. બાર લગ્ન હતા અહીં સમૂહ લગ્નમાં. ઘડી લઈને આવી રહ્યા છે કન્યાના ભાભી. સગા ભાભી નથી ને, સગો ભાઈ નાનો છે, હમણાં જ બતાવું તમને. આગળ વેવાઈ વેવાણ ભાઈ ભાભી બધા તમને બતાવતી જાઉં. સગા ભાઈ છે એટલે ભાભી નથી, નાનો છે એટલે કુંવારો છે. આ સામે બાજુમાં કહેતા હતા એમના મમ્મી અને આ છે મારી ભાભીઓ, અમારા ચેતના ભાભી અને હેમલતા ભાભી. આ હસતા હસતા આવે ને એના સગા ભાઈને સામે પકડીને ઊભા છે એ કાકાઈ ભાઈ છે, મારી ભત્રીજા ઉર્વશીના. મજાનો પરિવાર છે અને આમ કહું તો ખૂબ આનંદ આવે કારણ કે ધોળું પરિવાર છે. અને અહીં મારા હેમલતા ભાભી નાગપુરથી છે, ચેતના ભાભી અત્યારે સુરતથી, પણ અમારા ભત્રીજાઓ છે ને નાગપુરમાં મોટા થયા છે. નાગપુરના ફોર્સ છો ને ઓળખતા હો તો ચોક્કસથી કહેજો. સામે ઊભા છે વસંત વેવાઈ, ધોળું પરિવાર છે અને ઉર્વશીના પપ્પા છે પોપટી જબાવાળા. અને બાજુમાં એના કાકાઈભાઈ એ સ્વયંસેવકમાં હતા, આ બાજુથી અનિલભાઈ સ્વયંસેવકમાં હતા. આ જે છે ને મીઠું મો કરાવ્યું મારા ભાભીએ એ ઉર્વશીનો સગો ભાઈ છે. આ જો સામે મેં બતાવ્યો. અને અહીં વધાવી લે બંને જણી એટલે ઘડીવાળા પાછા થશે અને આવી ગયા મારા વેવાણ. વેવાણ હવે હાર્દિકભાઈને વધાવે છે એટલે પોખણા તૈ થઈ જાય. સમૂહ હોય એટલે એની રીતિ ભીતિ થોડીક અલગ અલગ થઈ જાય ને. અહીં વેવાણ વધાવે છે જમાઈ રાજને. અહીં ગીત સરસ ગવાતા હતા એટલે મારે કેવું ન પડે કે રવૈયામાં પોખરે વેવાણ, કીડે ના પોખરે વેવાણ, કીડો તને તળવા જોશે, જોસરીએ ન પોખ વેવાણ, જોસરીએ ધોરીડા રળિયામણા લાગશે, એ બધું ગીતમાં કહેવાય રહ્યું છે. આ બધા શાસ્ત્રોક્ત વિધિથી ઘણા બધા એના મર્મ છે. કોઈ સમજે કોઈ ના સમજે એટલે પોખણા એટલે પોખણા, પોખણા શેના માટે હોય એ પણ ઘણી વાર ખબર નથી હોતી. મેં આગલા વિડીયોમાં બધું સમજાવ્યું છે એટલે આજે કદાચ નહીં સમજાવું, છતાં તમને લાગશે તો બીજી વખત કંઈક કહીશ કે આ વસ્તુ શેના શેના માટે આ થઈ રહી હતી અને શું પૂછવામાં આવતું હતું. વેવાણની થાળી ખૂબ સરસ છે, શણગારેલી દેખાય છે ને. આજે તો પ્રસંગમાં શણગારનો મહત્ત્વ ખૂબ વધી ગયો છે, એના કારણે થોડી તકલીફે થાય ને. આમ જુઓ તો કામ કરવાવાળાનું કામ પણ ચાલે, એ બનાવે એ વેચાવવું જોઈએ ને. તો પ્રસંગમાં બધું રૂડું લાગે એમાં આનંદ હોય ઘણો.
બરાબર ને. અહીં વેવાણ, અમારા જ્યોતિબેન, વેવાણનું નામ છે જ્યોતિબેન, જમાઈ રાજને વધાવી રહ્યા છે. ચકલી ભરાવવામાં મદદ કરો એમ હું કહેતી હતી. અહીં ભાઈ મેં પાછળ મારો ભત્રીજો અજય નાગપુરથી છે, હાઈટેક છે એટલે એ ગમે એમાં પહોંચી વળે, એ સારું છે. ભત્રીજા મારા બધા જ ઊંચા છે, અમે ભાઈ બેન બધા નીચા છીએ. અહીં અણવરમાં ત્રણ જમાઈ મારા ભાઈ ચંદુભાઈના છે. આમ તો ભાઈના જમાઈ હોય ત્યાં સુધી બેનના જમાઈને ન કહે, પણ અહીં જમાઈના છોકરાઓ નાના છે ઓલાના, એટલે રુચિત કુમારને મોકો મળી ગયો છે, એના કારણે દ્રષ્ટિ પણ પાછળ છે. અહીં સાઈડમાં એક બાજુ સૌથી નાના જમાઈ નિમેશ કુમાર અને સામે છે રુચિત કુમાર, જેમનો દીકરો પરણે છે એ મરૂન કુર્તાવાળા મારા રમેશભાઈ હતા, પણ અહીં પાછા વેવાણ આવી ગયા પછી તમને બતાવીશ ફરીથી. જો સામે રુચિત કુમાર ઊભા છે મારા દ્રષ્ટિબેનના હસબન્ડ. આમ તો વધારવા જઈને બધું જાણતા હોવા છતાં એ વખતે મતી કામ ન કરે, એટલે બાજુમાં દેરાણા જેઠાણ હોય શીખવાડતા જાય, એટલે એ કંઈક યાદ રહે નહીં તો ભૂલી જાય. આ છે અમારો દોઈત્રો, તમને આગળ જે વિડીયો આપ્યો ને દત્તક લેવા માટેનો, દત્તકની વિધિ હવે કરી. આમ તો એ જન્મ્યો ત્યારથી જ મારી ભત્રીજી મોટો કર્યો છે, તો તમને એ મા દીકરો બતાવે. આમ જુઓ હવે એની મમ્મી સિવાય આપણી પાસે રહે મેં નથી, અને સાચી મમ્મી કરતાં આ મમ્મી જ એને વધુ ગમે છે. અને અહીં અને જમાઈ રાજની નારાયણ સ્વરૂપે જમાઈ રાજ છે, એટલે જ્યોતિબેને આરતી ઉતારી અને હજી પાછા પોખણા ચાલુ છે. અને અમારે નિયમ છે કે રિવાજ કયો, અણવર હોય ને બે સાઈડ કે છતર પછેડી પકડવાવાળા જે હોય એમને વધાયાવાળા 100% વધાવે જ, મીઠુંમો આપે, લૂણગોરીને પણ ચાંદલો કરે અને લૂણગોરીને પણ મીઠુંમો આપે. જો લૂણગોરીને આગળ કરી આપણે ભલે વિડીયોમાં ભલે ન દેખાય તો પણ, એટલે બધી સમાજે સમાજે અલગ અલગ રિવાજ હોય, પણ અમારે રિવાજ છે અહીં બધાને એક સાથે પોખણા થઈ ગયા, વધામણા થઈ ગયા, મતલબ તમારું સ્વાગત છે, તમારું અભિવાદન છે અમારી પાસે. બધાને એની મીઠું ખવડાવી દે. વેવાણનો સ્વભાવ સારો છે, મજાનો સ્વભાવ છે, એટલે આનંદ આવે આપણને. ફોટાવાળા કે એટલે ફરી ફરી કરાવવું પડે. અને અહીં આપણે આ કોળિયું મૂક્યું. અહીં વરરાજાને કહેવાય છે કે તારામાં હિંમત હોય તો આગળ વધજે બધું, એટલે અહીં જમણો પગ મૂકી અને તોડી નાખશે અને કહેશે આ બધું હું તોડીને પણ સંસાર સાગરમાં પાર થઈશ. કન્યા આવી ગઈ છે એટલે તો ગીત ગવાઈ રહ્યા છે. મારી ઉર્વશી સામે વેવાઈ અને વેવાણ પણ વિધિ માટે ગોઠવાઈ ગયા છે. મુખ્ય પુરોહિત જે રીતે સલાહ આપતા જાય એ રીતે અહીં વિધિ થતી જાય, બરાબર ને. અહીં જો જાનૈયા બધા ગોઠવાઈ ગયા છે, સૂચના આપવામાં આવતી હતી જાનૈયા બધા બેસી જ જો અને બેસી જ જવું જોઈએ, કારણ કે ઉનાળો હોય એટલે ગરમી કેટલી થાય અને એના કારણે ગરમી બહુ થાય. દ્રષ્ટિને આપ્યો ફોન, થોડીક વાર વિડીયો કરી આપ અને હું બેસી જાઉં, પછી તો હું દોર પકડી લઈશ. મારા હાથમાં થોડોક પગે એ વખતે શું દુખતો હતો. તો અહીં વરકન્યા માટે આવી ગઈ છે વરમાળા, સામ સામે વરમાળા પહેરાવવા માટેની થઈ ગઈ છે તૈયારી. બંને પક્ષના અણવરો થઈ ગયા છે સાવધાન. પહેરી કન્યા પહેરાવશે વરમાળા, સતી સીતાજી શ્રી રામચંદ્રજીને જેમ વરમાળા પહેરાવી તે જ શુભ સકન સાથે આપણા લક્ષ્મી સ્વરૂપે દરેક કન્યાઓ 12 કન્યાઓ અહીંયાથી એ પોતાના નારાયણને અહીં વરમાળા પહેરાવી અભિવાદન કરવું અને સંસાર સાગરના પગલાં માંડવાની પ્રથમ વિધિ અહીં તૈયાર છે. સગાઈ થાય બીજું થાય એથી વિશેષ સર્વ પહેલો પ્રથમ આ છે. માં સીતાએ જે રીતે અભિવાદન કર્યું એ જ અભિવાદન ઉર્વશીએ પગે લાગીને કર્યું. અને હવે મારા કે મંત્રોચ્ચાર સાથે કે વરરાજા વરમાળા પહેરાવે.
આજે મારા ભત્રીજાના લગ્ન, એટલે ખૂબ આનંદ આવે ને. ફઈ થાય ને ત્યાં ફઈનો આનંદ અને રોવો અલગ થયો. પછી હું ફઈ હોઉં તોય ભલે ને, મારા નણંદ ફઈ હોય તોય ભલે, અને મારી ભાભી ફઈ હોય તોય ભલે, બરાબર ને. મૈયર ઘરનો આનંદ એટલે જાણે મારા બાપના ઘરનો પ્રસંગ એવું હોય ને, બરાબર ને. તો ખૂબ જ સુંદર લાગી રહી છે આ જોડી. આગળનો વિડીયો પણ જરૂરથી જોજો. આશા રાખું છું કે આજનો વિડીયો પણ તમને ગમ્યો હશે. અહીં વરકન્યા બેસી ગયા અને હસ્તમેળાપનો વિડીયો આપણે પાછળથી આપીએ છીએ, પણ આ વિડીયો તો અહીં પૂર્ણ કરું. વિડીયો તમને આશા રાખું છું કે સારો લાગ્યો હશે. સારો લાગ્યો તો લાઈક કરીને શેર કરવા વિનંતી છે. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. અહીં તો દ્રષ્ટિ પણ આવી ગઈ છે, છેલ્લે છેલ્લે કહી દો સબસ્ક્રાઈબ કરતે કરતે. આવજો મિત્રો, ફરી વિડીયો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ મિત્રો.